ભારત નંબર એક એટલે કે નંબર વન પર જાય એવું તો આપણે સૌ કોઈ ઈચ્છીએ છીએ આપણું સપનું છે પરંતુ આપણો દેશ આજે પણ કેટલીક એવી બાબતોમાં નંબર વન છે જેના માટે આપણું શીર્ષ શરમથી ઝૂકી જાય જી હા રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો રાજકોટ પોલીસે એસિડ એટેકના આરોપીની ધરપકડ તો કરી પરંતુ મહિલાનો ચહેરો દાજી ગયો છે એસિડ એટેક કરનારનું નામ છે પ્રિતેશ પોપટ કે જે મૂળ પોરબંદરનો છે ને જે હાલ પોલીસ કસ્ટડીમાં છે પ્રિતેશ નામના યુવકે તેની પૂર્વ પત્ની પર એસિડ ફેંક્યું હેરાન કરી દે તેવી બાબત એ છે કે આટ આટલા કાયદા હોવા છતાં મહિલાઓ પર એસિડ એટેકની ઘટનાઓ વારંવાર બની રહી છે રાજકોટની મહિલા જ્યારે નોકરી પર જઈ રહી હતા ત્યારે આ ઘટના બની છે અને તેને લઈને કેટલાય સવાલો ઉઠી રહ્યા છે તેના પર જ કરીશું ચર્ચા

યુવકે તેની સાથે આ ઘટનાને અંજામ આપ્યો છે ઉભી રહી મને કે તારો વળતર જે લેવાનું એ મહિનાનું ખાલી અભ્યાસના પૈસા આપે છે એ છોકરીના એ લઈ લે એમ કરીને થેલીમાંથી અને હું તો વય જ જતી હતી પણ એને મને ચાવી હાથ પકડીને ચાવી કાઢી લીધી સ્કૂટર એને એની અમુક વસ્તુ જે ડિમાન્ડ પૂરી ન કરીએ જેમ કે બહાર જે એનું વર્તન છે જુગાર દારૂ એમાં આપણે ડિસ્ટર્બન્સ કરીએ અને ખોટી ચરિત્ર શંકાઓ કરે ધંધો કરવા એના ભેગી જાઓ મસાલાનો કાંટો સંભાળું છું છતાં એ આવું હેરાનગતિને મને તકલીફ આપતો બહાર નીકળ્યા પછી મારી સેફ્ટી નથી મને ખબર આ જે ટેક થયો છે કાલ મને મારી નાખે અને મારી ડોક્ટર ઉપર એ કરે કાંઈ નક્કી નકાય કારણ કે જે માણસને એક જ નિશ્ચય કે કોકને મારી નાખો એનો ભરોસો શું કરવો મારે એને એની દાવા તો થાય છે પરંતુ આપે સાંભળ્યું કે હમણાં જે આજે પીડિત યુવતી છે તે કહી રહી છે કે મારી સલામતી શું હું જ્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે મારી સલામતી શું

એસિડ એટેક કરનારાઓ સામે કડક કાર્યવાહી કેમ નહીં ક્યારે આ તમામ સવાલો હાલમાં ઘટના બાદ થઈ રહ્યા છે જે ઘટના બને છે સવાલો થાય છે પરંતુ જવાબ ક્યારેય નથી મળતો માત્ર ને માત્ર રહી જાય છે તો સવાલો યથાવત સુપ્રીમના આદેશની તો એસી કે તે કરી નાખે છે આ તમામ લોકો ના કાયદાનો ડર છે ના કાનૂનનો ડર છે સુપ્રીમના કડક કાયદાઓ છે પરંતુ તેનું પાલન નથી થતું તેની સામે કડક કાર્યવાહી ક્યારે થશે કસ્ટડીમાં લઈને તો ગયા છે પૂછપરછ કરાશે અને તે છૂટી પણ જશે પરંતુ શું તેના પર કડક કાર્યવાહી કરાશે

એસિડ અટેક થયા બે હજાર બારમાં એકસો છ બે હજાર તેરમાં ત્રણસો ઓગણપચાસ બે હજાર ચૌદ માં ત્રણસો થોડા ઓછા નોંધાયા પણ બે હજાર પંદરમાં પાંચસો એટલે દેશની હજાર મહિલાઓ આ એસિડ અટેકના હુમલા સાથે ભોગ બને છે આ એસિડ ખુલ્લે આમ છૂટથી મળે છે કેરોસીનમાં પ્રતિબંધ છે બરાબર કેરોસીન વેચવામાં તો કેરોસીન પણ મળે છે તો એસિડ તો ખુલ્લે આમ પ્રોવિઝન સ્ટોરમાં લઈ લો પૂર્વ વિસ્તારમાં તમે જુઓ તો સવાર પડે ને સાયકલ લઈને પેલું એસિડ લઈ લો એસિડ એવી રીતે બોલતો હોય જાણે આ તો એક પેલું બિસ્કિટ વેચવા નીકળ્યો ને ઘરે ઘરે એવી રીતે એટલે બધા જ લોકો ઘરમાં એસિડ રાખે છે અને આવા બધા બનાવો પ્રેમમાં પાગલ યુવકો તો મનો વિકૃત હોય જ છે એ લોકો આવા બધા ઘટનાઓ કરતા પણ પતિ પત્ની ઉપર આ આ એસિડ બીજો કિસ્સો છે પણ આપણે જોઈ લીધું બે મહિના કે એક પત્ની પોતાના પતિ થી રિસાઈને ઘરે ચાલી ગઈ હતી પિયર તો એને પણ આવી રીતે એના ઘરે જઈને એને મનાવા ગયો મનાવવાનું તો બહાનું હતું પણ એને આ કૃત્ય કર્યું હવે આ કૃત્ય માટે સરકારે એવું કીધું કે જે પણ આવું તો ભોગ છે જયેશ વર્માની કમિટી એક એ નોંધ્યું કે ત્રણસો છવ્વીસ એની કલમ અને ત્રણસો છવ્વીસ બી ની કલમ બરાબર આમાં લાગે એટલે દસ વર્ષની જલા સજા અથવા તો ઉમર કેદની સજા હવે આમાં સજા આપો છો બરાબર છે પણ કેટલાને સજા થઈ એટલા કેટલા આપણા સામે છે પ્લસ સજા આપી દીધી તમે એને એ કરે પણ બિચારી છોકરીને ત્રણ લાખ રૂપિયા આપો છો બરાબર ત્રણ લાખ રૂપિયામાં એક લાખ રૂપિયા પંદર દિવસની અંદર અંદર એ પીડિતાને મળી જવા જોઈએ જે કે નથી મળતા ઘણી ખરી પીડિતાઓને નથી મળતા અમારી જોડે રિપોર્ટ આવે છે ત્યારે અમને ખબર પડે છે કે નથી મળતા અમારે લડવું પડે છે ત્યારે સરકાર એ પૈસા આપે છે ત્રણ લાખ રૂપિયામાં એ જે લેડી જે પોતે આ બધું એનો પોતાનો ચહેરો એની પોતાની ઓળખ ગુમાવી દે છે એ શું પાછી આવી જવાની છે નથી આવી જતી એટલે સરકારે આ જે બધી વસ્તુ વેચાઈ રહી છે તમે દારૂ પીવા પકડી લો છો પણ દારૂ વેચવાવાળાને પકડો છો ના કેમ એના પર ગુનો નોંધો દારૂ જેને પીધું છે એને પૂછો કે તું ક્યાંથી દારૂ લાયો ભાઈ એને પકડો એને પકડીને એને સજા કરો ત્યારે આ બધું બંધ થશે ચેનલ છે આ બધી કોર્પોરેશન વાળા જોઈએ તો ખુલ્લે આમ બધાને વેચવા દે છે બધું કેમ કોર્પોરેશન અટકાઈ શકે છે આ બધું વસ્તુ તમે ફૂડમાં જયારે જઈએ કે કોઈને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તો કોઈની હોટલમાં દરોડો પાડી દીધો આ કરી દીધું તો તમે આ મત કરો અટકાવો આ બધી વસ્તુ આ તો એક છરી અને ઘન ને બધું એના એના જેવું છે છરીને ઘન રાખવો ગુનો છે તો એસિડ રાખવો બી ગુનો છે હવે તો કારણ કે કોઈ મહિલા આપણી સાથે પીડીતા જોડાઈ ચુક્યા છે જેમની સાથે ખરેખર આ ઘટના બની છે ને આખરે તેઓ જ હવે ન્યૂઝ એટીન ગુજરાતી પર તેમની જુબાની આપશે શું કહેશો આપ બેન આપણી સાથે જે ઘટના બની છે તેને લઈને આજે આપ અહીં કહી શકો છો ખુલ્યામ આપને અહીંયા ન્યાય પણ મળશે હજુ આપણો અવાજ નથી જઈ રહ્યો ટેકનિકલી અત્યારે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું જે રીતે વાત કરી છે મનીષાબેને ડોક્ટર સાહેબ મનોજ ચિકિત્સક તરીકે આપ શું કહો છો આવી જે બદીઓ જે છે ખાસ કરીને જે આ વિકૃતતા જે માનવમાં આવી રહી છે ધીરે ધીરે આવું દિન પ્રતિદિન વધે છે ડર તો રહ્યો જ નથી જાણે પરંતુ આ વિકૃતતા આવવાનું શું કારણ છે સંબંધોમાં આ પ્રકારની ઘટના આપણે જોઈએ છીએ કે કોઈપણ પ્રકારનો આવો બનાવ બને છે તેની વિકૃતતા પાછળનું કારણ શું હોઈ શકે તો સૌથી પહેલું જવાબદાર છે કે એનું કોઈપણ પ્રકારનું વ્યક્તિ આ પ્રકારનું ક્રૂરતાભરવું વર્તન કરે છે એનું સામાજિક પરિબળો કેવા છે માનસિક પરિબળો કેવા છે અને તેનો ઉછેર બાળપણમાં કયા સંજોગોમાં થયો છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આ પ્રકારના જે વર્તન કરતા હોય છે તે વ્યક્તિ કંઈ ના કઈ રીતે માનસિક બીમારીથી અસ્વસ્થ હોય છે અથવા કોઈપણ પ્રકારની પર્સનરી ડિસઓર્ડર મતલબ વ્યક્તિત્વનો વિકાર હોય છે એનાથી પીડિત હોય છે એ લોકોએ પોતાના જીવનકાળ દરમિયાન અથવા તો બાળપણ દરમિયાન માતા પિતા પ્રત્યેનો પ્રેમ ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ લાગણી શું છે ધીરજ શું છે સહાનુભૂતિ શું છે એ બધાની વ્યાખ્યાનો પરિભાષાનો અનુભવ જ નથી કર્યો હતો એટલે જેમ જેમ અઢાર વર્ષના ઇન્ડિપેન્ડન્ટ બને છે તેમની પર્સનાલિટી ડેવલપ થાય છે તે પ્રકારનો જે રંજીશ રહી ગયો છે જે બાળપણના ઉછેરમાં જે કમી રહી ગયો છે તેનું રિવેન્જ લે પોતાના માટે પત્ની અથવા તો કોઈ એક્સ્ટ્રા મરેટલ અફેર રાખીને અથવા તો પોતાના મિત્રો સાથે બદલો લેવાની ભાવના કરે છે જેના લીધે તેનું પરવર્ટેડ માઇન્ડ થઈ જાય છે અને માનસિક વિકૃતતા થઈ જાય છે જેના લીધે નોર્મલ જે મહિલાઓ હોય છે આ પ્રકારનું જે વર્તન કર્યું છે તેનો પરમાનન્ટ પ્લાન હોય છે અને માનસિકતા એવી હશે કે સંપૂર્ણપણે એનો ફેસ ડિસ્ફિગરમેન્ટ કરી નાખું એટલે જે પાસ્ટની જે પતિ પત્ની પ્રત્યેનો જે પણ કંકાસ હશે એનો રિવેન્જ લેવાની ભાવના હોય છે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું રિલેશનશીપ હોય એમાં એલ મતલબ એસ મતલબ એસિચ્યુઅલિટી અને ડિસિપ્લિન આ ત્રણ પરિબળો હોય તો કોઈ પણ પ્રકારનું રિલેશનશીપ લોંગ ટાઈમમાં કન્વર્ટ કરી શકે છે પણ જો વફાદારી ના હોય સ્પિરિચ્યુઅલિટી ના હોય ને સંયમ ના હોય તો કોઈ પણ પ્રકારના રિલેશનશીપમાં આ પ્રકારના બની જવા સંજોગો બની જવાના ભવિષ્યમાં આગળ વધતા બધા ચાન્સીસ રહી શકે છે આપણે સાથે ગયા છે તે પીડિતા અને તેમની જે જુબાની સાંભળીશું આપણે વાત અહીંયા રજૂ કરી શકો છો હા પૂછવું નથી કે તમે તમારી વાત રહો છો હલો તમને મારો અવાજ આવી રહ્યો છે આપ અમારી સાથે આપની વાત રજૂ કરી શકો છો શું ઘટના બની આપની સાથે હું એથી નોર્મલી રેગ્યુલર નોકરી કરું છું પ્રાઇવેટ એમાં નોકરીમાં જતી હતી રેગ્યુલર પ્રમાણે તેને મારી સાથે સ્કૂટરનું ઓવરટેક કરવાનું ચાલુ કર્યું અને ઊભું રાખવાની કોશિશ કરી મેં એને ના પાડી પછી એને હાથ જટી અને મારું સ્કૂટર આપું ચાવી કાઢીને મને એક કોર બેસાડી ઉભારી દીધી અને એમ કીધું કે આપણા મંથલી જે રેગ્યુલર પૈસા હોય એ તો લઈ જાય એટલે મેં એમ કીધું મારે કઈ ન જોતું જે વ્યવહારિક જે નક્કી થાય એ મોટાભાઈ સાથે તમે આપી દેજો

આ માણસ પહેલેથી જ આ પ્રકારની પ્રવૃત્તિ અને સાથે વૃત્તિ ધરાવતો હતો ત્રણ ચાર વર્તન કરે છે છેલ્લા ચાર વર્ષથી વર્તન કરે છે પણ આપની સાથે આટલી મોટી તમારી સાથે બદલો લેવાની ભાવના તમને એટેક એટલે કે તમને મારી નાખવા સુધીની તેના પર તમારા પર હાવી થઈ ગયો એવું તો શું બન્યું સભાવના આધારે અને પોતાની જિંદગીની જરૂરિયાત અવરી સંગત હોવાના લીધે થયું છે બધું દારૂસ જે જુગાર શેર સટ્ટો વધુ રમતો હતો ચાર મહિના કમાય એમાંય અમારે કમાય કમાવામાં સાત સપોર્ટ આપવો પડતો હતો તમે આ રજૂઆત કોઈને કરી દી પહેલા અમે ક્યાંય નથી કરી ડાયવોર્સ પેલા ધમકાયો સ્વામિનારાયણ ચોકમાં આવીને કે હું દવાની સીસી પી કે સમાધાન નહી કરો તો ત્યારે અમે મહિલા પોલીસમાં કેસ દાખલ કર્યો હતો ત્યારે એને કીધું પછી એને ચોકમાં આવવાની મનાઈ હતી એટલે ચોક માં આવી ન શકતા અમે જ્યાં રહેવા રહીએ છીએ ત્યાં એટલે એને આવવાની મનાઈ હોવા છતાં એને પછી ડાયવોર્સ થઈ ગયો પછી એ કે ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય તમારે માવલાયા પોલીસ સ્ટેશને વયું જવાનું તો ચાર પાંચ દિવસ હતા પેલા બંડી ઉપર ચડીને જેમ વર્તન કરતા હતા કોઈ રૂ વા હાઈલા રાખે સ્વભાવ એવો રહ્યો તો બે દિવસ પછી એને અમે અહીંયા અમારા ઘર પાસે જોયા અને બધી વિગતવાર પછી બધાય હું તરત પોલીસ સ્ટેશન પોચી ગઈ કે ગમે એમ કરીને અને કઈક કરો કારણ કે બે ત્રણ દિવસ પેલા આવ્યા ત્યારે મને એવું લાગ્યું આ કઈક અમને નુકસાન પહોંચાડશે કારણ કે એનો સ્વભાવ એવો છે ખબર જ છે ચાર વર્ષથી અમે જીવતા હતા હતા એની બને એટલું કરતા ઘરમાં પણ બે વાર એટેક કરવાની કોશિશ કરેલી હતી ત્યારે પગમાં પડ્યો હતો એસિડોને ત્યારે બચી ગયા હતા પણ જાતું કરી દીધું કે ઘોયરો એડજસ્ટમેન્ટ કરી લે પણ આ તો વધતું ગયું તો ડાયવો લીધા તો ડાયવો પછી એ શાંતિ નથી મળતી એ સમય જ તમારે જતું નહોતું કરા જેવું કોઈપણ સંજોગોમાં સહન શા માટે કરવું જોઈએ કદાચ અત્યારે તમારી જે હાલત છે તે વધારે બગડી શકી હોત સદનસીબે પછી સપોર્ટમાં કોઈ ન હોય તો શું કરીએ પણ સપોર્ટમાં એમ થાય કે બધાને કેમ તકલીફ આપી આ આટલા વર્ષે આવું થોડું કરે એડજસ્ટ કરી લેતા હોય હવે નહોતી ખબર કે એડજસ્ટનું પરિણામ અવળું ભોગવવું પડશે મારે ચહેરો ગુમાવાનો વારો આવ્યો ત્યારે સહન ના કર્યો હોત આ નરાધમને ત્યારે ત્યારે જ પકડાઈ દીધો હોત અને કમ્પ્લેન કરી હોત તો અમે મહિલા આયોગ તમારી જોડે પડખે ઉભા રહીને આને અમે લોકો સજા અપાવતા તમે સહન કર્યું એ ખોટું કર્યું તે વખતે જ તમારે કમ્પ્લેન કરવી જોઈતી હતી અને બે દિવસ પહેલા તમે જ્યારે તમે એમને તમારા વિસ્તારમાં જોયા ત્યારે તમારે કમ્પ્લેન કરવાની હતી કારણ કે તમારા ચોકમાં આવવાનું તમે કીધું કે ચોકમાં આવવા માટે પાબંદી હતી એને તો ચોકમાં જ્યારે આવ્યા ત્યારે જ તમારે વિચારી લેવાનું હતું કે આ કંઈક ખરાબ કૃત્ય કરવાનો છે અમારી જોડે માટે આવ્યો છે ત્યારે જ તમારે ચોકેનું થવું જોયું હતું અને મારી દરેક લેડીને વિનંતી છે કે તમારી જોડે કોઈ પણ ઘટના બને છે નોર્મલ તો તમે એવું ના માનો કે આ નોર્મલ છે એ ક્યારે ગંભીર રૂપ રૂપ લઈ શકે છે જેમ કે અત્યારે પીડિતા જોડે થયું તો એ તમે ત્યારે ને ત્યારે સજાગ થાઓ ને ત્યારે ત્યારે કમ્પ્લેઇન્ટ કરો ચર્ચા કરી રહ્યા છે એક ગંભીર મુદ્દા પર એસિડ એટેક થાય છે એટલે કે એક જીવલેણ હુમલો આવી ઘટનાઓ જે પ્રેમની અંદર બને છે શા માટે બદલો લેવાની ભાવના છે અને આખરે અહીંયા સવાલ એ પણ થાય છે કે કાયદાનો ડર કેમ નથી આખરે કાયદો શું કહે છે આવી ઘટનાઓ બને ત્યારે શું સજા થઈ શકે અમારી સાથે એડવોકેટ જમીનબેન જોડાયા છે અને અન્ય જે ગેસ્ટ છે તે પણ અમારી સાથે છે મનીષા શાહ કલરવ મિસ્ત્રી પણ અમારી સાથે છે જમીનીજી શું કહેશો આપ શું છે સજાની જોગવાઈ આવા ગુનેગારો માટે જી જે રીતે પ્રાઇમા ફેસી ખ્યાલ છે તે રીતે એને એટલા જ એરિયામાં આવવાની પાબંદી હતી તો એને જ્યારે બ્રીચ ઓફ કન્ડિશન કર્યું છે ત્યારે અવેરનેસ આપણામાં પણ હોવી જોઈએ કે જ્યારે સરકારે એને એ એરિયામાં આવવાની ના પાડી તમે જસ્ટ લાઇક પોલીસને ઇન્ફોર્મ કરો યા એક એપ્લિકેશન કરો કોર્ટમાં કે એને બ્રીચ ઓફ કન્ડિશન કરી છે તો એ બ્રીચના કન્ડિશન ઉપર પણ એ એ વ્યક્તિ વિરુદ્ધ ઘણા બધા કાયદાકીય પગલાં લઈ શકાય છે અને જ્યારે તમારી સાથે આટલી હદે થયું છે ત્યારે જસ્ટ એની ઇન્ફોર્મ તમારે પોલીસને કરવી જોઈએ અને કાયદો આજની તારીખમાં એટલો જ સબળ છે કે તમારી બધી જ સ્ત્રીઓ માટે કાયદો એકદમ સબળ છે તમારી સાથે આટલું બધું થાય છે ત્યારે તમે એમ કહો છો કે ભાઈ કોઈ સપોર્ટમાં નથી કોઈના સપોર્ટની જરૂર નથી સરકારે કાયદો તમારા જ સપોર્ટ માટે બનાવ્યો છે જસ્ટ લાઇક કે તમે જઈને તમારો ખુલાસો કરો કે મારી સાથે આ થયું છે પરંતુ એ વસ્તુ તમારે કરવી પડશે તમારે એક અબલા નારી થઈને બેસવાની જરૂર નથી પરંતુ જ્યારે કાયદો દેશે બનાવ્યો છે તો એનો ઉપયોગ કરો મિસયુઝ ના કરો બિલકુલ આપણી સાથે પીડીતા છે તમારે શું કેવું છે જેટલી હું મને જેટલી વળતર અને જેટલું મારે પીડીતા રીતે ભોગવવું પડ્યું છે એટલું ભોગવવું જોઈએ એને જીવન કારાવાસ ભોગવવો જોઈએ કારણ કે એને હસતા હસતા મારી પરિડ નહીં પૂછે ડૉક્ટર સાહેબ જે રીતે અત્યારે બોલી રહ્યા છે તે તેમની ખરેખર પીડા વર્ણવી રહ્યા છે જે આ પીડા થઈ છે અત્યાર સુધીના જે કેસીસ જોયા છે પ્રેમ સંબંધની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે અને ખાસ કરીને યુવકો જે છે તે યુવતીઓને આ પ્રકારે હેરાન કરે છે એના પાછળના ઘણા બધા કારણો છે સૌથી પહેલું આપણે જોઈએ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ આજકાલ આપણે જોઈએ છીએ કે બોલિવૂડ કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય જે થિયેટર છે સેન્સર બોર્ડે રિસ્ટ્રિક્શન રાખે છે પણ જે આપણે નેટમાં જોઈએ છીએ કે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છે કે જે નેટફ્લિક્સની સિરીઝ હોય અલગ અલગ હોસ્ટરની સિરીઝ હોય છે એમાં એક પ્રકારના લવ લવ સ્ટોરી અથવા તો એ પ્રકારની કુરતાભર્યા સીનો બતાવે છે જેના લીધે એમને ઇન્ટરનેટ એડિક્શન થાય છે અને યુવા અવસ્થા એ પ્રકારનું ચરિત્ર છે પોતાના પર્સનલ લાઈફમાં પણ કરતા જ હોય છે

આ પીડિતાની વાત પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે કઈ ના કઈ રીતે ઇનસિક્યુરિટ સમજે છે અને સિવિયર સિવિયર સબકોન્શિયસને હતાશા નિરાશા અને લાગણીશીલ ભાવના છે તે સિવિયર ડિપ્રેશનમાં જઈ શકે છે અને આગળ જતા કંઈ ખરાબ પગલું પણ ભરી શકે છે તો આના માટે તમારે કોઈપણ નજીકના સ્વજન હોય સ્નેહી મિત્રો હોય માતા પિતા હોય કે મિત્રો હોય તેમનો આપણે સપોર્ટ લેવો જોઈએ અને આના સાથે વાર્તાલાપ કરવી જોઈએ અને નેગેટિવ વિચારોને કઈ રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરાય એ પ્રકારનું કાઉન્સલિંગ થેરાપી કરવી જોઈએ તો પણ વધારે જો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અસ્થિર બને તો તમે નજીકના કોઈ મનોચિકિત્સક અથવા તો સામાજિક કાર્યકર્તાની સલાહ લઈને તમે આમાંથી બહાર નીકળી શકો આપણી સાથે છે સામાજિક કાર્યકર્તા મનીષાબેન તમે તેમને શું સજેસ્ટ કરશો તેઓની માંગ છે કે ખરેખર તેને સજા હવે થવી જ જોઈએ અને એવી જ સજા થવી જોઈએ કે જે અત્યારે તે પોતે ભોગવી રહ્યા છે હું એમને કહું છું ત્રણસો છવ્વીસ એ ની આઈપીસી ની કલમ છે એમાં દસ વર્ષની કેદ અને ઉંમર ભરની પણ આ જીવન કેદની પણ સજાની જોગવાઈ છે તે એ કમ્પ્લેન નોંધશે અને આગળ પ્રોસિજર થશે અમારો મહિલા એમની જોડે જ છે અમે લોકો બધા જ અને અમારા એનજીઓ પણ એમની જોડે જોડાશે અને એમને ક્યાંય પણ મદદની જરૂર હોય તો એ બે અમને કહી શકે છે કાર્યકરને અને પ્લસ મારી સરકારને પણ એક નમ્ર વિનંતી છે કે જે આ પીડિતાની ઓળખ આઈડેન્ટિટી હોય છે પોતાનું ફેસ ચહેરો એ ખોવાઈ ગયો છે તો એ લોકો કેટલા સેન્સિટાઇઝ છે નથી એમના લોકો કેટલા આ બધી જ વસ્તુ તમે વેચાણ રોકી શકો છો કેમ તમે આ વસ્તુ વેચાણ રોકતા નથી તમારે કેમ અવારનવાર તમને આ બધા કિસ્સા જોવા મળે છે તમે કેમ સ્ટોપ કરતા એસિડ એવું વસ્તુ છે કે તમે નહીં વેચી શકો નહીં નહીં ચાલે દેશ આગળ નહીં વધે તમારી વોટ બેંક ભરવા માટે તમે ખાલી આગળ આગળ આવીને મોટી મોટી વાતો કરો છો પણ અત્યારે પીડિત પીડિતા જે સહન કરી રહી છે તમે અત્યારે એની જોડ જશે સેલ્ફી પડાવશે ફોટા પડાવશે દુઃખદ વ્યક્ત કરશે વખોડી કાઢશે સખત શબ્દોમાં પણ પછી ત્રણ લાખ રૂપિયા આપીને આ બધું સોલ્યુશન થઈ જશે એક લાખ રૂપિયા જિંદગી નથી થતી નથી એટલા માટે એને સજા થવી જ જોઈએ આ જે પણ કાર્ય કરી રહ્યું છે એનાથી આ લેડીને પ્રોબ્લેમ થઈ છે એટલે એને શું છે જી જેવી રીતે બેને વાત કરી ત્રણસો છવ્વીસ એ પ્રમાણેની એ ફરિયાદ નોંધાશે અને ફરિયાદમાં હું તો એટલું જ કહેવા માગું છું કે તમે ફરિયાદની તપાસ થાય ત્યાં સુધી તટસ્થ રહો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવો નહીં કોઈના દબાવમાં આવો નહીં જે તમારી સાથે થયું છે એ વસ્તુ ઉપર તમે તટસ્થ રહો કોઈના કહેવાથી સમાધાન થતું નથી ને કોઈના કહેવાથી પીડા ઓછી થતી નથી જે આપણે ભોગવ્યું છે એ વસ્તુ માટે ફાઇટ કરવાની હિંમત રાખે મહિલા જે વસ્તુ ભોગવી છે એ વસ્તુ તમે રિયલાઇઝ કરાવો તમે સરકાર શું તમે પોલીસ સમક્ષ જઈને તમારું દર્દ વ્યક્ત કરો અત્યારે એ સપોર્ટમાં છે પોલીસ તમને સપોર્ટ નથી કરતી તો કોર્ટ તમારા સપોર્ટમાં છે એટલે હું તમને એમ કહું છું કે તમે ક્યાં પણ હટ ન કરો અત્યારે તમે જે પીડા ભોગવી છે એ વસ્તુ પર તમે તટસ્થ રહેજો છેલ્લે સુધી તો જ આ વ્યક્તિને સખત સજા થઈ શકશે ચોક્કસથી તમારે શું કહેવું છે ન્યૂઝ એઇટીન ગુજરાતીને અહીંયાથી તમને પૂરતી મદદની વાત થઈ છે આપણી સાથે એડવોકેટ છે સામાજિક કાર્યકર્તા છે ડોક્ટર સાહેબ છે તમને તમારી સાથે વાત કરી શું કહેશો અંતમાં બસ એટલું જ કહું છું કે મને પૂરતો ન્યાય મળે એવી આશા રાખું છું અને એને ઈ બાર નીકળશે તો અમે સેફ્ટી માં નથી અને અમારું જીવન આવું જ એવી આશા છે એટલે આ આજીવન કારાવાસ આપ બિલકુલ તો કાયદો કાયદાનું કામ ચોક્કસ કરશે પરંતુ કાયદાનો ડર આવા લોકોમાં ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે અને આ સવાલ સાથે જ આપણે અહીં જ પૂરું કરીએ છીએ આ કાર્યક્રમ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ તમામ અમારી સાથે જોડાય થેન્ક યુ સો મચ